हेलो स्टूडेंट्स, वेलकम टू कैटलाइजर मॉडर्न स्कूल स्टैंडर्ड 5, सब्जेक्ट इंग्लिश, लिटिल स्टेप्स 10, 11, 12। टेक्स्ट बुक में लिटिल स्टेप्स 10, 11, 12 हवे आपणे शीखीशुं। आ टेक्स्ट बुक में पेज नंबर 14 पर लिटिल स्टेप्स 10, 11, 12 तमने आपेलू छे। एक्टिविटी नंबर 1, राइम सांभळो, दोहरावो अने अभिनय करी गाओ। तमने एक राइम आपी छे, ए सांभळवानी छे, पछी एने गावानी छे, अभिनय साथे तमारे आनुं गान करवानुं छे। स्नेप एंड टैप एंड क्लैप। स्नेप એટલે કે ચપટી વગાડી, તમે હાથ વડે હાથની આંગળીઓ વડે ચપટી વગાડો છો, એને શું કહેવાય છે? સ્નેપ। સ્નેપ એન્ડ ટેપ, ટેપ એટલે કે ટપલી મારવી અથવા તો પગ ઠોકવો। એન્ડ ક્લેપ, ક્લેપ એટલે કે તાળી પાડવી। તો તમે આ શબ્દો પરથી સમજી ગયા હશો કે આપણે શું અભિનય કરવાનો છે। પહેલું છે સ્નેપ, ચપટી વગાડવાની છે। ટેપ એટલે કે પગ ઠોકવાનો છે, પગ પર ટપલી મારવાની છે। એન્ડ ક્લેપ એટલે તાળી પાડવાની છે। જોઈએ, પહેલાં તો આપણે આ રાઇમ છે એનું ગાન કરીશું। પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, પુટ ધ ચોક on the table, hang the picture on the wall, tap your feet and tap tap tap, go and stand near the door, go and stand under the fan, raise your hands and clap clap clap। A poem gai apne। હવે પોએમ સમજીશું, રાઇમ જે છે આપણે સમજીશું અને એની સાથે સાથે આપણે અભિનય પણ કરીશું। પુટ યોર બુક, PUT, પુટ એટલે કે મૂકવું, YOUR, યોર એટલે કે તમારું, તમારું બુક એટલે કે પુસ્તક, BOOK, બુક એટલે કે પુસ્તક, તમારું પુસ્તક, ઇન્ટુ એટલે કે માં, INTO, ઇન્ટુ એટલે કે અંદર, માં, યોર બેગ, યોર એટલે કે તમારું, BAG, બેગ એટલે કે BAG, બેગ એટલે કે દફતર, તમારું પુસ્તક તમારા દફતરમાં, પુટ PUT, પુટ એટલે કે મૂકો, શું કરવાનું છે? તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો। પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ, PUT, પુટ એટલે કે મૂકવું, YOUR, યોર એટલે તમારી, NOTE, BOOK, નોટબુક એટલે કે નોટબુક, જે તમારી નોટ હોય છે તે નોટબુક, તમારી નોટબુક, યોર એટલે કે તમારા, બેગ દફતર, INTO, ઇન્ટુ એટલે માં, દફતરમાં મૂકો, તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો, તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો। પહેલાં શું મૂક્યું તમે? તમારું પુસ્તક દફતરમાં મૂક્યું, હવે શું કરવાનું છે? નોટબુક દફતરમાં મૂકો। સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, SNAP, સ્નેપ યોર, તમારી ફિંગર્સ એટલે કે આંગળીઓ, ચપટી વગાડો, સ્નેપ યોર ફિંગર્સ એટલે કે ચપટી વગાડો,
તમે ચપટી વગાડો છો તો હાથની આ આંગળીઓ છે એના મદદથી ચપટી વાગે છે અને શું કહેવાય છે સ્નેપ સ્નેપ એટલે કે ચપટી વગાડો અને સ્નેપ 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 એટલે કે ચપટી વગાડો તમારે ચપટી વગાડવાની છે પુટ ધ ચોક ઓન ધ ટેબલ ચોક CHALK એટલે કે ચોક જેના વડે તમે બ્લેકબોર્ડ પર લખી શકો છો એને શું કહેવાય ચોક ચોક ક્યાં મૂકવાનું છે ઓન ધ ટેબલ ON ઓન એટલે ઉપર TABLE એટલે ટેબલ ચોક ટેબલ પર PUT પુટ એટલે કે મૂકો ટેબલ પર ચોક મૂકો હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ HANG હેંગ એટલે લટકાડવું બરાબર ટીંગાડવું જ્યારે પિક્ચર એટલે કે ચિત્ર PICTURE પિક્ચર એટલે કે ચિત્ર ઓન ધ વોલ વોલ એટલે કે દિવાલ WALL વોલ એટલે દિવાલ દિવાલ પર ઓન ધ વોલ એટલે કે દિવાલ પર PICTURE પિક્ચર એટલે કે ચિત્ર દિવાલ પર ચિત્ર હેંગ એટલે ટીંગાડવું લટકાડવું દિવાલ પર ચિત્ર ટાંગો દિવાલ હોય એ દિવાલ ઉપર ચિત્ર તમારે ટીંગાડવાનું છે લટકાવવાનું છે ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 યોર ફીટ ફીટ એટલે કે પગ તમારા પગ ઠોકો બરાબર છે તમારા પગ ઠોકો ટેપ એટલે કે ટપલી મારવી અને ટેપ 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 પગ તમારે ઘૂંટણથી આ રીતે જમીન પર ઠોકવાના છે ટેપ 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 ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર GO એટલે જવું ANDE એન્ડ એટલે અને STANDE સ્ટેન્ડ એટલે કે ઊભા રહો NEAR નિયર એટલે નજીક પાસે DOOR ડોર એટલે દરવાજો દરવાજા પાસે જઈને ઊભા રહો દરવાજા પાસે જઈને ઊભા રહો દરવાજા પાસે જાઓ અને ત્યાં ઊભા રહો ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન GO એટલે જવું ANDE એન્ડ એટલે અને STANDE સ્ટેન્ડ એટલે ઊભા રહેવું UNDER અંડર એટલે નીચે FAN ફેન એટલે પંખો પંખો ગોળ ગોળ ફરતો હોય FAN ફેન એટલે પંખો પંખા નીચે અંડર ધ ફેન પંખા નીચે જઈને ઊભા રહો પંખા નીચે જઈને ઊભા રહો રેઇઝ યોર હેન્ડ્સ એટલે તમારા હાથ ઉપર કરો એન્ડ અને ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી તમારા હાથ ઉપર કરો તાળી પાડો હાથ ઉપર કરીને શું કરવાનું છે તાળી પાડવાની છે જુઓ ટાઇટલ છે સ્નેપ તો પહેલાં આપણે શું કર્યું ચપટી વગાડી એના પછી શું છે ટેપ તો આપણે પગ ઠોક્યા જમીન પર અને પછી શું છે ક્લેપ CLAP ક્લેપ એટલે કે તાળી પાડવી તો પછી આપણે તાળી પાડી બરાબર છે એક્ટિવિટી 1 અહીંયા
कम्प्लीट थई छे। अहींया तमने आपेली छे पेज नंबर 14 पर एक्टिविटी नंबर 1 जे तमे सीखी गया छो तेनुं गान पण तमे कर्युं। हवे एना मीनिंग्स आपणे जोईए। एक्टिविटी 1 ना अघरा शब्दो जे छे मीनिंग्स એ હવે આપણે શીખીશું। એક્ટિવિટી નંબર 1 જે રાઇમ તમે શીખી ગયા છો એના મીનિંગ્સ એટલે કે શબ્દાર્થ અઘરા શબ્દો બોર્ડ પર લખેલા છે એ હવે આપણે સમજીએ। પહેલો સ્પેલિંગ છે સ્નેપ, SNAP, સ્નેપ એટલે કે ચપટી વગાડવી, ચપટી વગાડવીને અંગ્રેજીમાં શું કહેવાય છે? સ્નેપ, SNAP, સ્નેપ એટલે કે ચપટી વગાડવી। ટુ ક્લેપ, TO2, CLAP, ટુ ક્લેપ, ક્લેપ એટલે કે તાળી પાડવી, તાળી પાડવી એને અંગ્રેજીમાં શું કહેવાય છે? ટુ ક્લેપ, ક્લેપ જે છે એનો મિનિંગ શું થશે? તાળી પાડવી। TOTAP, ટુ ટેપ, ટપલી મારવી અથવા તો પગ ઠોકવો, પગ જમીન પર ઠોકો અથવા તો ટપલી મારવું એવો ટેપનો મિનિંગ થાય છે। TOPUT, ટુ પુટ, PUT એને વંચાય પુટ, ટુ પુટ એટલે કે મૂકવું, ટુ પુટ એટલે મૂકવું। BOOK, બુક એટલે કે પુસ્તક, BOOK એનો ઉચ્ચાર શું થશે? બુક એનો અર્થ થશે પુસ્તક। INTO, ઇન્ટુ, IN એને ઇન વંચાય TO2, ઇન્ટુ, ઇન્ટુ એટલે કે ની અંદર, તમે પહેલી લીટીમાં શીખી ગયા છો પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, તમારું પુસ્તક તમારા થેલામાં દફતરમાં મૂકો, તો બુક એટલે પુસ્તક, ઇન્ટુ એટલે ની અંદર। BAG, બેગ એટલે કે થેલી, દફતર, BAG, બેગ એટલે થેલો અથવા તો દફતર। FINGER, ફિંગર એટલે એક આંગળી થાય, એનું બહુવચન છે ફિંગર્સ, FINGERS, ફિંગર્સ એટલે કે આંગળીઓ। TOHANG, ટુ હેંગ, HANG એનો ઉચ્ચાર થશે હેંગ, ટુ હેંગ એટલે લટકાવવું અથવા તો ટાંગવું, લટકાવવું અથવા તો ટાંગવું। PICTURE, પિક્ચર, પિક્ચર એટલે કે ચિત્ર, રાઇમમાં શું આવેલું? પિક્ચરને એટલે કે ચિત્રને દિવાલ પર ટાંગો, હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ચિત્રને દિવાલ પર ટાંગો। ON એટલે ની ઉપર, WALL એનો ઉચ્ચાર થશે વોલ, વોલ એટલે દિવાલ અથવા તો ભીંત, આપણે ભીંત પણ કહીએ છીએ દિવાલ, તો એનો અંગ્રેજી શું થશે? વોલ, WALL, વોલ એટલે દિવાલ અથવા તો ભીંત। FEET, ફીટ એટલે કે પગ, FOOT, ફૂટનું બહુવચન છે, FEET, ફીટ, ફીટ એટલે પગ। GO એટલે જાઓ, જવું, ટુ ગો એટલે જવું, ગો એટલે કે જાઓ। ટુ સ્ટેન્ડ, TOSTAND, ટુ સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું, સ્ટેન્ડ એટલે ઊભા રહો, ટુ સ્ટેન્ડ ઊભા રહેવું। NEAR, નિયર, નિયર એટલે ની પાસે અથવા તો નજીક, જે તમે ગ્રામરમાં શીખી ગયા છો યુનિટ 6 માં,
प्रेपोजिशन्स में हतु नियर ऑन इन अंडर अने नियर चार प्रेपोजिशन्स तमे सीखी गया छो। एन ई ए आर नियर एटले नी पासे अथवा तो नजीक। डी डबल ओ आर डोर डोर एटले बारनू अथवा तो दरवाजो। डी डबल ओ आर डोर एटले बारनू। यू एन डी ई आर अंडर अंडर एटले नी नीचे नीचे माटे प्रेपोजिशन्स हतु अंडर। यू एन डी ई आर अंडर एटले नीचे। एफ ए एन फैन फैन एटले पंखो। एफ ए एन फैन एटले पंखो। पछी छे टी ओ आर ए आई एस ई टू आने वंचाई रेज। टू रेज एटले ऊँचू करवू सीधू करवू अथवा तो ऊभू करवू एना त्रण मतलब छे। आपणे राइममां ऊँचू करवू एवा अर्थमां टू रेज लीधेलू छे अपना हाथ ऊँचा करवाना रेज योर हेन्ड्स बराबर छे। एच ए एन डी एस हेन्ड्स एटले के हाथ। एच ए एन डी हेन्ड एटले एक हाथ एक वचन छे। અહીંયા હેન્ડ્સ બહુવચન છે એટલે કે બંને હાથ। રેઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 હાથ તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો। રાઇમમાં જેટલા પણ મિનિંગ્સ છે અઘરા શબ્દો છે એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે અહીંયા લખેલા છે। તમારે નોટમાં લખવાના છે વ્યવસ્થિત સારા અક્ષરે। ટાઇટલ શું આવશે એક્ટિવિટી વન પછી એના જે રાઇમ નંબર વન છે રાઇમ છે સ્નેપ ટેપ એન્ડ ક્લેપ સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ પછી લખવાનું મિનિંગ્સ અને પછી આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે સારા અક્ષરે નોટમાં લખીને મોઢે કરવાના છે। અહીંયા એક્ટિવિટી વન કમ્પ્લીટ થાય છે। આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર ટુ શીખીશું।